अंकलेश्वर नर्मदा मैया ब्रिज एप्रोच रोड पर अकस्मात ने ट्राफिक जाम सर्जायता आईसर टेम्पा पाछळ उभेली सेंट्रो कार पाछळ सरकारी बस घुसी जवा पावी हती। कारना कच्चरदान थवानी साथे चार व्यक्ति अंदर फसाता भारे जहमते बहार काढ्या हता। बनावटी विगत अनुसार अंकलेश्वर शहर में दीवा रोड पर आवेल संस्कारधाम सोसायटी में रहता मयंक भाई पटेल अने तेमनी पत्नी वैष्णवी अने तेना भाई मयूर अने तेमनी पत्नी एकताबेन जोड़े वडोदरा जई रह्या हता। वैष्णवी अने एकताबेननी टाट बेनी परीक्षानुं सेंटर वडोदरा होवाथी तेओ निकळ्या हता। दरमियान सवारे एक तरफ वरसाद वरसी रह्यो हतो। आ वच्चे जूना नेशनल हाईवे नंबर 8 पर भूतमामानी डेरीथी थोड़े आगर एक गाड़ी रोड વચ્ચેના ડિવાઈડર પર ચડી વીજ થાંભલો તોડી રોડ બ્લોક કરી આડી પડી હતી, જેને લઈને આગળ હળવો ટ્રાફિક હતો, જે બાદ સેન્ટ્રો કાર લઈ તેઓ આગળ ચાલતા આઈસર ટેમ્પા પાછળ ઊભા હતા। તે દરમિયાન પાછળથી અંકલેશ્વરથી ભરૂચ તરફ જતી સરકારી બસ પૂરપાટ આવતા સેન્ટ્રો કાર પાછળ ભટકાઈ હતી અને કાર આગળ આઈસર ટેમ્પામાં ઘૂસી ગઈ હતી। બસ અને આઈસર વચ્ચે સેન્ડવિચ બનેલી સેન્ટ્રો કારમાં પટેલ પરિવારના ચારેય સભ્યો દબાઈ ગયા હતા અને અંદર ફસાઈ ગયા હતા, જેમાં કાર પેટારાના લઈને ફસાયેલા ચારેયને પટારા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં મયંકભાઈ અને તેના મોટા ભાઈ મયૂરને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે વૈષ્ણવીબેન અને એકતાબેને સામાન્ય ઈજા પહોંચી હતી। સદનસીબે પટેલ પરિવારનો કારનો પડીકું વળી જવા છતાં આબાદ બચાવ થયો હતો। 108 દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે મયંક પટેલ દ્વારા શહેર 2 ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। અકસ્માતને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો અને બંને તરફ વાહનોની કતાર જામી જવા પામી હતી।